સુરતમાં રહેતા ઇસમને ટીડીએસ ભરવાનું કામ કરનાર દ્વારા વધારાનું ટીડીએસ ભરાઈ ગયું હોય છે. પરત લેવા કરેલી અરજીના અનુસંધાને રૂપિયા પરત આપવા લાંચ માંગનાર આઈટી અધિકારીને એસીબીની ટીમે છટકો ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સુરતમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા વારંવાર ગળિયો કસાય છે ત્યારે ઇન્કમટેક્સ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. સુરત ઇન્કમટેક્સ ઓફિસ ખાતેનો ત્રીજા વર્ગનો અધિકારી 2500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. વાત એમ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી ટીડીએસ ભરવા અંગેનું કામ મળતા ટીડીએસ ભર્યું હતું. જો કે ટીડીએસમાં વધારાના 17,750 ભરાઈ ગયા હતા, જેથી વધારાના ટીડીએસ અંગે ફોર્મ 62Q ફોર્મ ભરી ઓનલાઈન અરજી કરાઈ હતી. જે અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજીમાં સુરતના અડચણ ખાતે આવેલ ઇન્કમટેક્સ ઓફિસના ત્રીજા વર્ગના અધિકારીએ સ્ટેનો ગેડ સી તેજવીર ગેંદાસિંગે 5000ની લાંચ માંગી હતી. જો કે રકઝક બાદ 2500માં નક્કી થયું હતું, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરી એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને 2500ની લાંચ લેતો લાંચિયો અધિકારી કચેરીમાં જ ઝડપાઈ ગયો હતો. હાલ તો એસીબીએ લાંચિયા ઇન્કમટેક્સ વિભાગના અધિકારી તેજવીર ગેંદાસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદના આધારે ગત રોજ ફરિયાદી શ્રીએ ઇન્કમટેક્સ વિભાગમાં ટીડીએસ ભરવાનું કામ મળેલ, જે ટીડીએસ તેઓએ ભરવાપાત્ર રકમ ભરેલ તે ઉપરાંત એમનાથી ભૂલથી 17,000 ઉપરની રકમ ભૂલથી ભરાઈ ગયેલી, જે ભૂલથી ભરાઈ ગયેલી રકમ બાબતે વળતર મેળવવા માટે તેઓએ એક અરજી કરેલી. એ અરજીની કામગીરી કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ પ્રથમ 5,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, ત્યારબાદ રકઝકના અંતે 2500 રૂપિયામાં તેઓ એગ્રી થયેલા. જે રકમ 2500 લાંચની સ્વીકારતા તેઓ પકડાઈ ગયેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, પહેલા કેટલા રકમની માંગણી કરી હતી અને કઈ રીતે તેઓએ આ અરજીની કામગીરી કરવાના આવેજ પેટે પ્રથમ 5,000 રૂપિયા માંગેલા અને રકઝકના અંતે 2500 રૂપિયામાં તેઓ આ અરજીની કામગીરી કરવા માટે તૈયાર થયેલા. જે ફરિયાદી અમારો સંપર્ક કરેલ અને એ આધારે છટકાનું આયોજન કરી અને અડાજણ આયકર ભવન ચોથા માળ ઉપર તેમની કચેરીમાં ટ્રેપનું આયોજન કરી અને આ કામગીરી કરવામાં આવેલ છે.